હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ટેક્સેશનનો આપણો લાસ્ટ ચેપ્ટર બાકી છે, તે ખાતાવાર હિસાબો ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ્સ જેને કહેવાય છે, એ સ્ટાર્ટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એના વિશે થોડી જાણકારી મેળવી લઈએ, ખાતાવાર હિસાબો શું છે, શું કામ બનાવવામાં આવે છે. તો જુઓ, ખાતાવાર હિસાબો વિશે નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. ઇન ફ્યુચર તમે જો કોઈ પણ સામાન્ય બિઝનેસ કરો, સામાન્ય ધંધો કરો, તેમાં પણ તમને ખાતાવાર હિસાબોની જરૂર પડી શકે છે. આપણે એક ઉદાહરણથી સમજી લે, તમને ખ્યાલ આવી જશે ખાતાવાર હિસાબો શું છે ને શું કામ જરૂરી છે. માની લો કે કોઈ વ્યક્તિએ પોતાની એક નાની શોપ ચાલુ કરે છે, એક નાનો મોલ ચાલુ કરે છે. સપોઝ કે સ્ટાર્ટિંગમાં ટીવી અને લેપટોપ આ બે જ વસ્તુનું સેલિંગ કરે છે, ટીવી અને લેપટોપ. હવે થાય છે એવું કે એક વર્ષ થઈ ગયું એટલે પોતાનો એ વાર્ષિક હિસાબ લખશે, પરંતુ અહીંયા એને એક પ્રશ્ન થાય છે. ઓવરઓલ ધંધામાં જોવા મળે, ધંધામાં એને પ્રોફિટ તો થયો છે, ધંધામાં એને નફો તો મળે છે, બરાબર છે, સારો એવો નફો ધંધામાં બિઝનેસમાં મળ્યો છે. બટ અહીંયા એક ક્વેશ્ચન થાય, એને એ જાણવું હોય કે નફો મને કેમાંથી વધારે મળે છે, ટીવીમાંથી વધારે મળે છે કે લેપટોપના વેચાણમાંથી વધારે મળે છે. તો આ નક્કી કરવું અઘરું છે, કારણ કે એક જ શોપમાં બંને કામ ટીવી ને લેપટોપનું સેલિંગ થાય છે. તો એના જે કામગારો હશે, સોરી, એના જે કારીગરો હશે, માણસો, એ પણ એક જ હશે ઓલમોસ્ટ, કારણ કે ઘરનું કામ મેચ થતું હોય છે, અને સેલ્સમેન પણ એક જ વ્યક્તિ કરતું હશે ટીવી અને લેપટોપનું. તો આવી સિચ્યુએશનમાં નક્કી કરવું થોડું અઘરું બને છે કે વધારે પ્રોફિટ કેમાંથી મળે છે. કારણ કે ઘણી વાર થાય શું કે એકમાં પ્રોફિટ, માની લો કે 5 લાખનો પ્રોફિટ થયો અને એકમાં 1 લાખનો લોસ થયો, તો ઓવરઓલ આપણે શું જોવા મળશે કે ધંધામાં 4 લાખનો નફો થયો છે, પરંતુ આપણે ખબર જ નહીં પડશે કે લેપટોપમાં 1 લાખનો લોસ થઈ ગયો છે. આપણે તો શું દેખાશે, પેલા 4 લાખ જ દેખાશે ને કે 4 લાખનો પ્રોફિટ થયો છે. તો આ માહિતી હોવી જરૂરી છે, જેથી કરીને આપણે આઈડિયા આવે કે નેક્સ્ટ ઇયર આપણે શું કરવું જોઈએ, કોના વેચાણ પર વધારે ભાર મૂકવો જોઈએ અને કેના વેચાણ પર આપણે થોડું વિચારવું જોઈએ કે આનું વેચાણ કેમ એટલું નહીં થતું, આમાં કેમ આટલો લોસીસ થાય છે, કેમ નુકસાન થાય છે, એટલે આપણે ગણતરી કરી શકીએ, જે જરૂરી છે. ઘણા બિઝનેસ આપણે બહારથી જોતા એવું લાગે કે બહુ મસ્ત ચાલે છે, પરફેક્ટ ચાલે છે, બટ અંદરમાં આ રીતે લોસ થતું એ ખબર પડતી જ નથી. અને આ લોસ ધીમે ધીમે એટલો વધે છે કે આના લોસનું પ્રમાણ અહીંયા એક સમય એવો આવશે કે અહીંયા 5 લાખ પ્રોફિટ મળતો હશે, જેને 4 લાખનો લોસ પણ થતો હોય, એટલે ઓવરઓલ 1 લાખનો જ પ્રોફિટ જોવા મળે છે. એટલે ઘણી વાર એમ લાગે કે આટલું બધું વેચાણ થાય છે, આટલો પ્રોફિટ મળે, પણ સામે આ લોસ જલ્દી નજરે આવતો નથી. તો ખાતાવાર હિસાબ ઉપરથી આ માહિતી બહાર આવી જશે, જેથી ખબર પડશે કે કયા વિભાગમાંથી કેટલો પ્રોફિટ મળે છે અને કેટલી ખોટ થાય છે. તો એના માટે ખાતાવાર હિસાબો જરૂરી છે. ખ્યાલ આવી ગયો? તો ખાતાવાર હિસાબો કઈ રીતે બનાવવાના આવે તેના પર આપણે જો ફોકસ કરીએ, તો વર્ષ પૂરું થાય આ કઈ રીતે ખબર પડશે તે હવે સમજાવું છું કે નફો એકમાં થયો, એકમાં ખોટ થઈ, એ કઈ રીતે ખ્યાલ આવશે કેમાંથી કેટલો પ્રોફિટ નફો મળે છે. તો આમાં આપણે વાર્ષિક હિસાબો જયારે તૈયાર કરીશું, આમાં વાર્ષિક હિસાબો કયા આવશે, જે આપણે 11મા ધોરણમાં ભણતા હતા તે રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના. ચેપ્ટરમાં આપણે ચેપ્ટર એમ સમજો વાર્ષિક હિસાબો જ છે, આપણું ચેપ્ટર કયું છે, આ વાર્ષિક હિસાબો જ બનાવવાના છે. પણ કયા વાર્ષિક હિસાબો? ધોરણ 11મા જે ભણતા હતા તે એકાંકી વ્યક્તિના અથવા તો ભાગીદારી પેઢીના, બરાબર છે. મોટાભાગે એકાંકી નહીં આવે, કોઈ વાર ભાગીદારી પણ આવી જાય. તો બહુ સિમ્પલ છે, જો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે વાર્ષિક હિસાબમાં બનાવીએ છીએ વેપાર ખાતું, બરાબર છે. તો જ્યારે આપણે ખાતાવાળા હિસાબો બનાવો તો વેપાર ખાતું કંઈક અલગ આવશે. આપણે નોર્મલ વેપાર ખાતું ખબર છે, વિગત રૂપિયા, પણ એમાં વિગત રૂપિયા નહીં આવશે, વિગત પછી એક ટીવીનું ખાનું આવશે અને એક લેપટોપનું ખાનું આવશે. આ રીતે બે કોલમ આવશે, અહીંયા પણ વિગત, એક ટીવીનું અને એક લેપટોપનું, આ રીતે ખાના બનશે. ખ્યાલ આવ્યું? હવે આમાં એન્ટ્રી, તો આપણે વેપારની એન્ટ્રી ખબર છે, વેપારમાં શું આવે? તો વેપારમાં આવે અહીંયા શરૂનો સ્ટોક આવે, ત્યાર પછી ખરીદી આવે, માઇનસ જો ખરીદ પરત હોય તો એ આવશે, રાઈટ, અને ખરીદી સાથે સંકળાયેલા ખર્ચા, ખરીદી અને ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચા. તેમાં આપણે ખબર જ છે કયા ખર્ચા આવે, તો રેલવેનું છે, મજૂરી છે, આવક માલ, ગાડા ભાડું, બરાબર, વગેરે જેવા ખર્ચા આવે. જમા સાઈડ શું આવે? તો જમા બાજુ પર શું આવતું હોય છે? એક વેચાણ આવતું હોય છે, બરાબર, અને એક માઇનસ જો પરત હોય તો, અને છેવટનો સ્ટોક. એ સિવાય બીજું અહીંયા બાજુ શું આવી શકે? તો માલની જ આવક, ઉપાડ થઈ ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ, બરાબર છે, એ વિગત આવતી હોય. ચલો એ પણ લખી દઈએ, આગમાં બળી ગયેલ માલ. ઓકે, વેપાર ખાતામાં આનાથી કોઈ વધારે વિગત આવતી
નથી. હવે આ ખાતું બંધ કરીશું તો ઉધાર બાજુ જો તફાવત આવે તો એને આપણે શું કહીએ, કાચો નફો, અને જમા બાજુ આવે તો કાચી ખોટ. તો આ બેઝિક નોલેજ આપણે ખબર છે. પરંતુ આપણે ખાનું આ રીતે બનાવીશું, એક ટીવીનું ને એક લેપટોપનું. હવે જો સરુનો સ્ટોક, તો ટીવીનો સરુનો સ્ટોક તો ખબર પડી જશે કેટલો છે, લેપટોપનો બી ખબર પડી જશે, ખરીદી પણ ખબર પડશે, કારણ કે આપણે ટીવીનું ખરીદીનું બિલ હશે એમાં ખબર પડશે વર્ષ દરમિયાન કેટલા ટીવી ખરીદ્યા છે, પરત થયા છે, એટલે માહિતી સરળતાથી મળી જશે. એટલે વેચાણની પણ માહિતી તમને મળી જશે. એટલે સ્ટોકની માહિતી અને ખરીદી વેચાણની માહિતી, એ માહિતીને તમને સ્પષ્ટ દાખલામાં ખબર પડી જશે, કારણ કે કોમન સેન્સનો પોઈન્ટ છે. આપની પાસે વર્ષ પૂરું થાય તો આપણે ગણીએ તો દેખાય ને કે આટલા ટીવી બચેલા, આટલા સ્ટોક બચેલા. સ્ટોક તો આપણે ડાયરેક્ટ સ્પષ્ટ ખ્યાલ આવી જાય. એ જ રીતે ખરીદી અને વેચાણ પણ ખબર પડી જશે કે કેટલી ટીવીની ખરીદી, કેટલી લેપટોપની ના બિલ હશે, વેચાણ બી ખબર પડી જશે. આગમાં ભરી ગયેલ માલ, આગ લાગે તો ખબર તો પડશે ને કે કેટલા ટીવી ભરી ગયા, કેટલા લેપટોપ, એટલે આ માહિતી આપણે મળી જશે. ખર્ચા પણ ખબર પડશે, કારણ કે ખરીદી સાથે કેટલા ખર્ચા છે, ખરીદી કરીશું તો એમાં એડ કરી દીધું હશે કે આટલું ભાડું થયું છે, આટલું રેલવેનું થયું છે, આટલી મજૂરી થઈ છે, આટલી જગા થઈ છે. એટલે કહેવાનો પોઈન્ટ શું કે વેપાર ખાતામાં જે ખર્ચા આવે છે એની વિગત આપણે તૈયાર મળી જતી હોય છે. એટલે વેપાર ખાતામાંથી કયા વિભાગમાં કેટલો કાચો નફો થયો એ સ્પષ્ટ ખબર પડી જશે. પરંતુ આપણે આજે વાત કરે છે ચોખ્ખા નફાની, વાત કરે છે નેટ પ્રોફિટની, કે કયા વિભાગમાંથી કેટલો નેટ પ્રોફિટ થયો એ શોધવાની વાત મેઇન છે. એટલે કાચો નફો તો ખબર પડી જ જશે કે ટીવીમાંથી કેટલો કાચો નફો મળે છે, લેપટોપમાંથી કેટલો કાચો નફો મળે છે, એ આપને સ્પષ્ટ ખબર પડી જશે, રાઈટ? તો આ થયું આપણું વેપાર ખાતું, જે સિમ્પલ જ છે, જે આપણે ખ્યાલ છે તે જ. ત્યાર પછી આપણે બનાવીશું નફા નુકસાન ખાતું. તો એમાં પણ આ જ રીતે એક ખાનું કયું આવશે, ટીવીનું આવશે, અને એક ખાનું કયું આવશે, લેપટોપનું આવશે. એટલે આપણે જેટલી વસ્તુ વેચતા હોય, જો આપણે 3 વસ્તુ વેચતા હોય તો 3 વસ્તુની 4 વસ્તુ વેચતા હોય તો 4, 5 હોય તો 5, એ રીતે આપણે બનાવીશું. આપણે તે ઉદાહરણ તરીકે 2 લઈએ. આપણે દાખલામાં કાં તો 2 વસ્તુ આવશે કાં તો 3 વસ્તુ આવશે. હવે નફા નુકસાનમાં શું આવશે, તો અહીંયાથી જે નફો ખોટ આવ્યો હોય તે સૌથી પહેલાં આપણે લઈ લઈશું, કાચો નફો કે કાચી ખોટ જે આવશે તે રીતે ક્રોસ એન્ટ્રી આપી દઈશું. હવે નફા નુકસાનમાં આપણે ખબર છે બધા ખર્ચા આવે. કયા ખર્ચા આવે? તો એક આવી શકે પગારનો ખર્ચો, આપણે જાહેરાત કરી હોય એનો ખર્ચો આવી શકે, ગાલખાટ થઈ હોય એ આવી શકે, નુકસાન પણ આવશે, વટાવ આપ્યો હોય, ડિસ્કાઉન્ટ આપ્યું હોય એ આવી શકે, આ બાજુ મળેલ વટાવ, ભાડું હોય તો ભાડું, કરવેરા, વીજળીનો ખર્ચો, મિલકતનો ઘસારો વગેરે જેવા ખર્ચ આવે. અને આ ખાતું બંધ કરીશું તો આપણે જે મળશે એને આપણે શું કહીશું, ચોખ્ખો નફો આ બાજુ આવશે તો, અને સામે સાઈડ આવશે તો ચોખ્ખી ખોટ. હવે મેઇન પ્રોબ્લેમ આપણે અહીંયા નફા નુકસાનમાં આવે છે. નફા નુકસાનમાં કેમ આ પ્રોબ્લેમ આવે છે તો એ જુઓ. ચલો વાત કરીએ આપણે પગાર. ધારો કે દાખલામાં આપેલો હોય કે પગાર 10,000 છે. હવે એ પગારમાં એટલે કોનો પગાર છે, માની લો કે આપણે દુકાનમાં એક બે માણસો કામ કરે છે. કેટલા માણસો કામ કરે છે? બે માણસો કામ કરે છે જે દુકાન પર બેસે છે, કોઈ ગ્રાહક આવે એને અટેન્ડ કરે છે, એવા બે માણસો છે. હવે બંનેનો પગાર 10,000 છે, એટલે 20,000 પગાર થાય. તો હવે અહીંયા પ્રોબ્લેમ આવે કે પગારમાં ટીવીનો કેટલો અને લેપટોપનો કેટલો, 20,000 લખવા કેનામાં? તો અહીંયા એક ઇસ્યુ આવી શકે છે. તો આમાં પણ એક ઓપ્શન છે કે કોનો કેટલો પગાર, જેમ કે જો અમારે એવો કોઈ ઇસ્યુ આવવાનો નથી, જેમ કે સર્વેના સ્ટોકમાં સ્પષ્ટ ખબર પડશે કે ટીવીનો આટલો સ્ટોક છે, લેપટોપનો આટલો સ્ટોક છે, એટલે એમાં તો ખ્યાલ આવી જ જશે સ્પષ્ટ. હવે અહીંયા કઈ રીતે ખબર પડે કે ટીવીમાં કેટલો પગાર જાય અને લેપટોપમાં કેટલો પગાર જાય? તો માની લો કે આપણે ખબર છે કે બે માણસો એક ટીવીનું બધું હેન્ડલિંગ કરે છે અને એક લેપટોપનું હેન્ડલિંગ કરે છે, અને બંનેનું 10,000, તો આપણે કહી શકીએ કે બંનેમાં 10,000 લખી શકીએ. ઓકે, આ તો આપણે ખબર પડી ગઈ. હવે જાહેરાત, હવે આપણે ધારો કે એડ આઈપી જાહેરાત કરી ન્યૂઝપેપરમાં આપણે ટીવી અને લેપટોપની, એનો ખર્ચો થયો 5,000. હવે 5,000 ખર્ચો કેમાં લખવો, ટીવીમાં લખવો કે લેપટોપમાં લખવો? આ ક્વેશ્ચન થાય ને. હવે આમાં કઈ રીતે વેચાય? શું આમાં સરખેજ સે લખી શકાય? કારણ કે હવે ચલો એડવર્ટાઇઝ જોઈને બધા ટીવી લેવા જ આવ્યા, તો લેપટોપ લેવા કોઈ આવ્યું જ નહીં. આપને ચલો કસ્ટમર આવ્યા, કસ્ટમર કટિંગ લઈને આવ્યા, માની લો કે આપણે ઓફર આપે કે કટિંગ લઈને આવે બરાબર, એને 10% ઓફ આપવાનું, રાઈટ? તો જે પણ કસ્ટમર આવ્યા કટિંગ લઈને, મોટા ભાગે એવા ટીવી જ લઈ ગયા, તો 5,000 ખર્ચો આપણે કેમાં લખવાનો, ટીવીમાં લખવાનો કે લેપટોપમાં લખવાનો? કારણ કે આ એડવર્ટાઇઝનો ફાયદો કેમાં થયો, ટીવીમાં થયો છે. એડવર્ટાઇઝ કોના માટે ફાયદા કરે, બેની ટીવી માટે. તો અહીંયા ક્વેશ્ચન થાય કે જાહેરાત ખર્ચને કઈ રીતે વેચવું, કેનામાં કેટલા લખવા. એ જ રીતે ધારો કે ભાડું કરવેરા, આપનો જે દુકાન છે દુકાન ભાડેથી છે, એનું ભાડું 10,000 છે. તો હવે બીજો પ્રશ્ન એ થાય કે ભાડું ટીવીમાં કેટલું લખવું, લેપટોપમાં કેટલું લખવું. લાઇટ બિલ, લાઇટ બિલ ધારો કે 8,000 આવ્યું મહિનાનું, તો એમાં બી પ્રોબ્લેમ થાય કેમાં લખવું.
આપણે એમાં ફર્નિચર છે, કોમ્પ્યુટર છે વગેરે રાખેલું છે, મિલકતો છે, યંત્ર છે, જે પણ નાનું મોટું જે સાધનો છે એનો ઘસારો છે, તો પછી એ પ્રોબ્લેમ થાય કયા વિભાગના કેટલો. તો અહીંયા જ પ્રોબ્લેમ આવે છે કે નક્કી કરવું અઘરું બની જાય છે કે એકચ્યુઅલમાં આપનો પ્રોફિટ કેટલો થયો. એટલે એના માટે જ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એ રીતે આપણે રિયલ લાઈફમાં બે કામ પડશે કે આ દરેકે દરેક ખર્ચાને બંને વિભાગો વચ્ચે ફાળવવા કઈ રીતે, એ આપનો મેન ઇસ્યુ છે. તો એ કઈ રીતે ફાળવવાના છે, તો જે રીતે આપણે અગાઉ કોસ્ટ અકાઉન્ટમાં બરાબર છે આપણે પરોક્ષ ખર્ચના હિસાબ બની ગયા, તેમાં તમને યાદ હશે ખર્ચાને અલગ અલગ વિભાગો વચ્ચે ફાળવતા હતા. એક કંપની લેવલ પર હતું, એક સામાન્ય વ્યક્તિનો હિસાબ છે. તો આમાં પણ અમુક નિયમો છે, જેમ કે એમાં નિયમ હતો ભાડું કરવેરા આપણે કઈ રીતે વેચતા હતા, રોકેલી જગ્યાના પ્રમાણ, ઘસારો કઈ રીતે વેચતા હતા, મિલકતની કિંમતના પ્રમાણમાં, બરાબર છે. તો બસ આમાં પણ આ જ કામ તમારે કરવાનું છે કે એના દરેકના આધાર યાદ રાખવાના છે, અમુક અમુક વિગતોના, કે આ ખર્ચો આ રીતે વેચાય, આ ખર્ચો આ રીતે વેચાય. એટલે દાખલામાં મેઇન પાર્ટ છે તમારો નફા નુકસાન જ છે. વેપારમાં તો બધું તૈયાર આપેલું હશે, નફા નુકસાનમાં તમારે વિચારવું પડશે. તો એના માટે તમારે આ કોષ્ટક યાદ રાખવાનું, જે રીતે પેલામાં પણ એ કોષ્ટક તો સમજાવેલું, એ રીતે આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે કયા ખર્ચા આવક કયા પ્રમાણમાં વેચાય. તો જોઈએ કયા ખર્ચા કયા પ્રમાણમાં વેચાય. તો જુઓ, ખરીદી સાથે સંકળાયેલા ખર્ચા કે આવક, જેવા કે રેલવેનું છે, જકાત છે, આવક માલ ગાડા ભાડું છે, મજૂરી છે કે મરેલ વતાવ, આ બધા કોને સાથે સંકળાયેલા છે, ખરીદી સાથે સંકળાયેલા છે. તો એ કયા પ્રમાણમાં વેચવાનો, એનો આધાર કયો હશે, ખરીદીના પ્રમાણમાં વેચીશું. ક્લિયર? તો સિમ્પલ જ છે, ખરીદી સાથે સંકળાયેલા જે બી ખર્ચા હોય કે આવક હોય, રેલવેનું જકાત, આવક માલ ભાડા ભાડું, મજૂરી, વટાવ મળે, ખરીદી કરે ત્યાં ડિસ્કાઉન્ટ મળે, આપણે આવક કહેવાય, બરાબર છે. તે બધું કેમાં વેચવાનું, ખરીદીના પ્રમાણમાં, રાઈટ. એ જ રીતે વેચાણ સાથે સંકળાયેલા ખર્ચા, લેવા ખર્ચા જે વેચાણ સાથે લેતો હોય, કયા ખર્ચા, તો વટાવ આપીએ, જાહેરાત ખર્ચ છે, ગાલખાટ છે, જાવક માલ ગાડા ભાડું છે, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, તો આપણે ખ્યાલ આવે બધા ખર્ચા કોની સાથે સંકળાયેલા, વેચાણ સાથે. તો કેના પ્રમાણે વેચવાનું, વેચાણમાં. જેમ કે અહીંયા આપણે આ જાહેરાત ખર્ચ છે, ગાલખાટ છે, આપેલ વટાવ છે, આ ત્રણે વેચાણ સાથે સંકળાયેલા ખર્ચા છે. એટલે જે વેચાણ હશે, વેચાણનું પ્રમાણ કાઢી નાખવાનું કે ટીવીનું કેટલું વેચાણ થયું, લેપટોપનું કેટલું વેચાણ થયું, એનું પ્રમાણ કાઢી નાખીશું. તો સિમ્પલ જ છે, એટલું બધું તમારે યાદ રાખવાનું. બીજો ને કોમન સેન્સનો પોઈન્ટ છે, હવે આમાં કોમન છે, ખરીદી સાથે જે સંકળાયેલું હોય ખરીદીના પ્રમાણમાં, અને વેચાણ સાથે સંકળાયેલું હોય તે વેચાણના પ્રમાણમાં, રાઈટ. આગળ મિલકતોનો ઘસારો હોય કે સમારકામ હોય કે રિપેરિંગ કે વીમો, તો આ લાસ્ટ આપણે ચેપ્ટરમાં ભણી ગયા છે. તો કેમાં વેચાય, મિલકતની કિંમતના પ્રમાણમાં. આના માટે જ પહેલા મેં એ ચેપ્ટર ચાલુ છે, કે આ ચેપ્ટર તમને ખૂબ જ ઇઝી લાગશે. હવે તો મિલકતનો ઘસારો હોય, સમારકામ હોય, રિપેરિંગ હોય, વીમો હોય, મિલકતનું કંઈ પણ હોય, મિલકતની કિંમતના પ્રમાણમાં. ત્યાર પછી આવતો રૂપ, કર્મચારી સાથે સંકળાયેલા ખર્ચા યાદ હશે તમને, તો કેન્ટીન ખર્ચ છે, કર્મચારી કલ્યાણ ખર્ચ છે, કામદારો માટે જે ખર્ચ હોય, સુપરવાઇઝર આવતો હતો, પગાર આવતો હતો, તે બધા ખર્ચ આપણે કેમાં વેચતા હતા, કામદારની સંખ્યાના પ્રમાણમાં. ત્યાર પછી ફાળો આવતો હતો, યાદ હશે, કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો, પીએફમાં ફાળો, પેન્શનમાં ફાળો, તેમાં આપણે પ્રત્યક્ષ મજૂરી લેતા હતા, બરાબર છે. તમામ મજૂરી કે પગાર જે હશે તે બેમાંથી કોઈ એકના પ્રમાણમાં. ભાડું વેરો આપને ખબર છે, રોકેલી જગ્યા. વીજળી, તો વીજળી કેમાં વેચતા હતા, તો પોઈન્ટની સંખ્યા, અને પોઈન્ટની સંખ્યા નહીં આપે તો રોકેલી જગ્યામાં. તો અહીંયા સુધી આ જે પોઈન્ટ છે તમારા માટે નવા નથી. હા, નવા પોઈન્ટ કયા છે, આ બે છે, એ પણ હવે યાદ રાખવાની જરૂર નથી. ખરીદી સાથે સંકળાયેલા ખરીદીના પ્રમાણમાં, વેચાણ સાથે સંકળાયેલા ખર્ચા વેચાણના પ્રમાણમાં, આ બધા પોઈન્ટ તો અગાઉના ચેપ્ટરમાં આવી જ ગયા છે. હવે યાદ રાખવાનું માલ સ્ટોકનો વીમો. ખાસ યાદ રાખજો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, માલ કે સ્ટોકનો વીમો તો એ સરેરાશ સ્ટોકના પ્રમાણમાં વેચાય. આ ખાસ યાદ રાખજો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, માલ કે સ્ટોકનો વીમો કેમાં વેચાય, સરેરાશ સ્ટોકના પ્રમાણમાં. તો આ રીતે જે પણ આપેલા હોય ખર્ચા બરાબર છે, તો એનો આ તમારે રેશિયો યાદ રાખવાનો છે. હવે બીજો પોઈન્ટ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, કે એનો આધારમાં વેચતા પહેલા દાખલામાં ચેક કરી લેવાનું છે. આમાં ફિક્સ આ નિયમ લાગુ નહીં પડતો. ઘણીવાર દાખલામાં એ લોકોએ પ્રમાણ નીચે આપી દીધું કે આ પ્રમાણમાં વેચો, તો પછી તમારે એ જ પ્રમાણમાં વેચવાના. દાખલામાં માહિતી ન આપેલી હોય કે એને કયા પ્રમાણમાં વેચવાનું હોય, ત્યારે તમારે આ કોષ્ટકના આધારે ડિસિઝન લઈશું કે કયા પ્રમાણમાં વેચીશું. ફરીથી ખાસ યાદ રાખજો, દાખલામાં પહેલા રકમમાં જોઈ લેવાનું કે આ ખર્ચાને કયા પ્રમાણમાં વેચવાનું છે, કંઈ કીધેલું છે, જો એ જેમ કીધેલું હોય તો એ પ્રકારે આપણે વેચીશું, અને જો કોઈ માહિતી ન મળે ત્યારે આપણે કોષ્ટકને આધારે વેચીશું. તો આ રીતે જે પણ ખર્ચો હોય તેને આ પ્રકારે આપણે વેચી લઈશું. હવે અહીંયા એક હજુ પ્રોબ્લેમ આવે છે કે અમુક ખર્ચ એવા હોય છે જેને વેચી શકાય એમ નહીં હોય. ઉદાહરણ તરીકે મૂડી પર વ્યાજ. હવે આનો કોઈ આધાર જ નથી. ધારો કે ધંધો શરૂ કરવા માટે આપણે મૂડીને ઉપાડ છે, એના પર જે વ્યાજ હોય, ધારો કે લોનનું વ્યાજ છે, બીઓડીનું વ્યાજ છે, રોકાણનું વ્યાજ છે,
તો આવી સિચ્યુએશનમાં શું આવે તે સમજાવું છું. માની લો કે તમે લોન લીધી છે બિઝનેસ કરવા માટે, આ ફેક્ટરી આ શોપ ચાલુ કરવા માટે કે આ સ્ટોક લેવા માટે તમે 1 લાખની લોન લીધી છે, જેનું મહિનાનું વ્યાજ માની લો કે 5,000 આવે છે, બરાબર છે. તો હવે અહીંયા એક પ્રશ્ન એ થાય કે આ વ્યાજ બંને વચ્ચે કઈ રીતે વહેંચવું, ટીવીમાં કેટલું આવે અને લેપટોપમાં કેટલું આવે. તો હવે એનો તો કોઈ આધાર આપણે વિશે ચલો આપણે નક્કી કરીએ તો કઈ રીતે નક્કી કરીએ, કારણ કે 5 લાખ તો આપણે બંને વસ્તુમાં નાખ્યા છે, અથવા દુકાન ખરીદવા માટે નાખેલા છે, શોપ લેવા માટે લીધા છે. તો અહીંયા પ્રોબ્લેમ આવે કે આ વ્યાજને કઈ રીતે વહેંચવું. તો અમુક ખર્ચા એવા છે ને વહેંચી શકાય એવા નથી, અમુક ખર્ચા હોય છે એવા. તો એવા કયા છે તે યાદ રાખજો. તો વ્યાજ યાદ રાખજો, શોર્ટમાં શું યાદ રાખો, વ્યાજ શબ્દ યાદ રાખો. કોનું વ્યાજ, મૂડીનું વ્યાજ હોય કે ઉપાડનું હોય કે લોનનું હોય કે બીઓડીનું વ્યાજ હોય કે આપણે કશે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેનું વ્યાજ હોય, તો આને આપણે વેચવું અઘરું છે. ગાલખાદ અનામત યાદ રાખજો, ગાલખાદ હોય તે વેચાણ સાથે સંકળાયેલો છે, ગાલખાદ અનામત હજુ, કારણ કે આપણે ગાલખાદ અનામતનો મિનિંગ ખબર છે, હજુ ગાલખાદ પડી નથી, પડી શકે છે, બરાબર છે. તો એક પ્રકારની અનામત છે, પૈસા આપણે અનામત તરીકે રાખેલા છે, તો એને પણ આપણે વેચી શકીએ નહીં. ગાલખાદ હોય તો વેચાણમાં વેચી દેવાનું, ગાલખાદને વેચાણના પ્રમાણમાં વેચી દેશું, પણ ગાલખાદ અનામતને વેચી શકાય નહીં. એ જ રીતે ઓડિટ આપણું થતું હોય તો ઓડિટનો ફી ચાર્જ હોય છે, તે જે કાનૂની ખર્ચો થતો હોય, બેંકનો ખર્ચો થતો હોય, જનરલ મેનેજર, જનરલ મેનેજર આખા વિભાગનો હોય છે, બરાબર છે. કોઈ વ્યાજ મળ્યું હોય કે ડિવિડન્ડ મળ્યું હોય, બરાબર છે. તો આ બધા જે ખર્ચા છે, તો આ ખર્ચા કે આવકને ફાળવણી શક્ય નથી, તેથી તેમની અસર સામાન્ય નફા નુકસાન ખાતે આપવી. હવે એટલે શું તે આપણે આપણે જોઈએ. સામાન્ય નફા નુકસાન ખાતે એટલે આપણે નફા નુકસાન બની ગયું ત્યાર પછી આપનું ખાતું બનશે, એ છે સામાન્ય નફા નુકસાન ખાતું. તો એમાં આપણે શું કરીશું, આ જે ચોખ્ખો નફો આવ્યો છે તે આપણે અહીંયા પહેલા ટ્રાન્સફર કરીશું, કે ટીવીનો ચોખ્ખો નફો અને લેપટોપનો ચોખ્ખો નફો, આમાં બે અલગ વિભાગ નહીં બનાવીશું, એક જ ખાનું આવશે. અને જે ખર્ચા વેચી ન શકાય એ બધા ખર્ચા અહીંયા લખીશું, જેમ કે આ મૂડી પર વ્યાજ છે તે, લોનનું વ્યાજ, ઓડિટ ફી, એટલે જે ખર્ચાને વેચી ન શકાય એને આપણે અલગ નફા નુકસાન બનાવીશું. આ જે નફા નુકસાન છે એને કયું નફા નુકસાન કહીશું, ખાતાવાર, ખાતા પ્રમાણે, અને કયું કહીશું, સામાન્ય નફા નુકસાન. નામાંથી પણ જે આવશે તેને આપણે ચોખ્ખો નફો જ કહીશું, જે છેલ્લે મળશે તે. તો જે ખર્ચાને વેચી શકાય એમ ન હોય તો આ ખર્ચા યાદ રાખજો, આ રીતના ખર્ચાને વેચી શકાય નહીં, બરાબર છે. તો એ ખર્ચાને આપણે સીધા સામાન્ય નફા નુકસાન ખાતામાં લઈ લઈશું, ક્લિયર. બસ દાખલામાં મેઇન પોઈન્ટ તમારે નફા નુકસાનમાં જ સમજવાનું છે, બાકી તો બીજો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. હવે શરત એટલી છે કે તમને વાર્ષિક હિસાબનું જે બેઝિક નોલેજ હોવું જરૂરી છે, જો એ નોલેજ નહીં હશે તો ચેપ્ટરમાં પ્રોબ્લેમ આવી શકે છે, પણ એટલો પ્રોબ્લેમ આવશે નહીં. તમે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબ ભણ્યા છે, 12મા ધોરણમાં ભણ્યા છે, 2 વર્ષ તમે વાર્ષિક હિસાબ ભણી ગયા છે, એટલે હવે તમને એકદમ ઇઝીલી પડશે, તો પ્રોબ્લેમ નહીં આવશે. કદાચ જેને પ્રોબ્લેમ 11મા કે 12મા આવતી હતી તે હવે નહીં આવશે, કારણ કે હવે તમે 2 વર્ષનો અકાઉન્ટ્સનો સારો એવો અનુભવ મળી ગયો છે કોલેજમાં, એટલે હવે એટલો પ્રોબ્લેમ તમને આવવાનો નથી, રાઈટ. તો બસ આ કોષ્ટક તમારે પરફેક્ટલી યાદ રાખવાનું. આના માટે એક નિયમ ફરીથી કહું છું કે દાખલામાં ચેક કરી લેવાનું કે જે રીતે ખર્ચા કે આવક અંગે જો એમાં પ્રમાણ આપેલું હોય તો તમારે એ જ પ્રમાણમાં વહેંચવું. વારંવાર કહું છું, દાખલા વખતે પણ એક વાર રિપીટ કરાવીશ, પણ અત્યારે વારંવાર ડિટેલમાં કહું છું. આ બધા પોઈન્ટ યાદ રાખજો. દાખલો જ્યારે સ્ટાર્ટ કરીશું તો આપણે દાખલા આપણે ખબર છે ઘણા મોટા હોય છે, વિડીયો ઘણા લોંગ થઈ જાય છે, એટલે અત્યારે શક્ય એટલા પોઈન્ટ અત્યારે આપણે થિયરીમાં અત્યારે કવર કરી લઈએ છીએ. તો યાદ શું રાખવાનું છે કે જ્યારે પણ દાખલામાં કોઈ બી ખર્ચ આવક વિશે માહિતીમાં આપેલું હોય કે આ પ્રમાણમાં વહેંચવું, તો એ પ્રમાણમાં વહેંચવાનું, અને જો ન આપે ત્યારે તમારે આ કોષ્ટકને આધારે વહેંચણી કરવાની, બરાબર છે. તો જે ખર્ચા ન વેચી શકાય એ ખાસ યાદ રાખજો, આ વ્યાજ, ગાલખર અનામત, ઓડિટ ખર્ચ, કાનૂની ખર્ચ, બેંકનો ખર્ચ, જનરલ મેનેજરનો પગાર, અને વેચી શકાય નહીં, બરાબર છે. તો એની એન્ટ્રી સીધી આપણે સામાન્ય નફા નુકસાન ખાતામાં આપીશું, જે મળશે તે કહીશું ચોખ્ખો નફો. ત્યાર પછી આપણું લાસ્ટ સ્ટેપ છે, એ છે આપણે ખબર જ છે, વેપાર બની ગયું, સોરી અહીંયા લખવા રહી ગયું, અને કયું ખાતું કહેવાય છે, ખાતાવાર વેપાર ખાતું, ખાતાવાર નફા નુકસાન, સામાન્ય નફા નુકસાન. આમાંથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જે મળશે તે, અને લાસ્ટમાં ત્યાર પછી આપણું બનશે પાકું સરવૈયું. હવે પાકા સર્વેમાં શું આવશે આપણે બધાને ખબર જ છે, ને આ પાકું સર્વે આપણે જે કંપની લેવલનું આવતું હતું, સેલ હોલ્ડના ભંડોળ, સલામત વધારે એવું નહીં આવશે, આ સામાન્ય વ્યક્તિનું, સામાન્ય પેઢીનું પાકું સર્વે છે, જે નોર્મલ 11મા આપણે ભણતા હતા તે જ. એક બાજુ આવશે મૂડી દેવા અને એક બાજુ આવશે મિલકત લેન આવશે, બરાબર. હવે એન્ટ્રીમાં સૌથી પહેલાં આપણે ખબર, અહીંયા મૂડી આવશે, મૂડી કઈ રીતે દર્શાવીશું, તો મૂડી પ્લસ આવું ફોર્મેટ તમે 12મા ધોરણમાં 11મા ધોરણમાં બનાવતા હતા, વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો
નફો, એનું જે ટોટલ આવે એમાંથી આપણે બાદ કરતા હતા ઉપાડ, વધારાનો ઉપાડ, ઉપાડ પર વ્યાજ, ચોખ્ખી ખોટ. તો એનું જે ફોર્મેટ આવતું, રાઈટ, આપણે ફોર્મેટ બનાવવાનું આવશે. પરંતુ આપણા દાખલામાં આ વધારાની મૂડી કે વધારાનો ઉપાડ આવતો નથી. મૂડી પર વ્યાજ કે ઉપર વ્યાજ પણ બહુ રેરલી કેસમાં આવતો હોય છે. એટલે તમારે જો શોર્ટમાં રાખવું હોય તો મૂડી પ્લસ ચોખ્ખો નફો બાદ ઉપાડ પ્લસ ચોખ્ખી ખોટ, બેમાંથી જે વસ્તુ હશે તેની આપણે એન્ટ્રી આપીશું. બીજું આપણે ખબર છે, અહીંયા અલગ અલગ દેવા આવશે, લેન્ડર આવશે, બીઓડી આવશે વગેરે, ને મિલકત લેણા પર બધી મિલકતો આવશે. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક વગેરે જે મિલકતો આવે છે તે બધી મિલકતો આવશે. એટલે પાકા સિવાયમાં કોઈ ખાસ નવું નથી. તમારે જે ધ્યાન રાખવાનું છે એ કેમાં ધ્યાન રાખવાનું છે, નફા નુકસાન ખાતામાં. ઓકે, તો એ જે વિગતો સમજાવી છે બધી યાદ રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે દાખલા સ્ટાર્ટ કરીશું, અને આનો કન્સેપ્ટ ક્લિયર હશે તો જ દાખલામાં ખબર પડશે, નહીં તો દાખલામાં અટવાઈ જશો. તેના માટે આ પુસ્તક પણ આખું પરફેક્ટ યાદ રાખવાનું છે. જો કે યાદ રાખવાની જરૂર કહેવાય જ નહીં. ખરીદી સાથે સંકળાયેલા ખરીદીમાં, વેચાણ સાથે સંકળાયેલા ખર્ચા વેચાણમાં, મિલકત સાથે હોય તો મિલકતની કિંમતમાં, ને આ બાકીના પોઈન્ટો બધા તમને ખબર જ છે. એ ખાસ યાદ રાખજો આ બે પોઈન્ટ, માલ કે સ્ટોકનો વીમો હોય તે સરેરાશ સ્ટોક, અને આ ખર્ચા વેચાય નહીં. બરાબર, સીધી અંતરિકા જાય સામાન્ય નફા નુકસાન ખાતામાં. ઓકે.